विद्यार्थी मित्रों, अपना लेक्चर नंबर 5 में आपणे कोष्टक नंबर 4.3 ए खूब ज अगत्यता धरावे छे एवी आपणे वात करी हती। आपणे एक नजर कोष्टक नंबर 4.3 उपर जोई लईए के कोष्टकनी अंदर कया क्रमनी प्रक्रिया हशे तो तेना वेग अचळांकनो एकम कयो बनशे ए आपणे जरा नजर फेरवी लईए। विद्यार्थी मित्रों, जो प्रक्रिया शून्य क्रमनी हशे तो शून्य क्रमनी प्रक्रियानो वेग अचळांकनो एकम ए मोल लीटर इनवर्स अने सेकंड इनवर्स बनशे। जो प्रक्रिया प्रथम क्रमनी हशे तो तेना वेग अचळांकनो एकम सेकंड इनवर्स बनशे अने जो प्रक्रिया द्वितीय क्रमनी हशे तो तेना वेग अचळांकनो एकम मोल लीटर अने सेकंड इनवर्स बनशे। હવે આ જે એકમો છે મિત્રો, એ જ્યારે તમે શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ અને દ્વિતીય ક્રમનો વિગતવાર જ્યારે અભ્યાસ કરશો ત્યારે એ એકમ તમે વધારે સરળતાથી શીખી શકશો। મિત્રો, આ એકમને આધારિત કોયડા નંબર 4.4ની અંદર આપણને એક સરસ મજાનો પ્રશ્ન આપ્યો છે તો એ આપણે પણ જોઈએ। તો કોયડા નંબર 4.4ની અંદર આપણને એવું કીધું છે કે નીચેના દરેક પ્રક્રિયા અચળાંક પરથી પ્રક્રિયા ક્રમ શોધી કાઢો। હવે જો પહેલા શું આપ્યું, કે બરાબર 2.3 ગુણ્યા 10^-5 લીટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ। હવે વિદ્યાર્થીઓ, ઘણી વખત આપણે આ પ્રશ્ન ગણવામાં કન્ફ્યુઝન થઈ જઈએ, પરંતુ જરા પણ મૂંઝાવાની જરૂર નથી। અહીંયા આપણે માત્ર ને માત્ર કેનો એકમ જોવાનો છે કે આ એકમ આપેલો છે એ કયા ક્રમનો આપણને એકમ આપેલો છે। તો હમણાં આપણે કોષ્ટક જોયું કે લીટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ એ એકમ દ્વિતીય ક્રમની રાસાયણિક પ્રક્રિયાનો છે, તો આ વેગ અચળાંક એ દ્વિતીય ક્રમનો આપણને જોવા મળશે। એવી જ રીતે કે બરાબર 3×10^-4 સેકન્ડ ઇન્વર્સ, માત્ર ને માત્ર અહીંયા એકમ આપણને આપેલો છે સેકન્ડ ઇન્વર્સ। સેકન્ડ ઇન્વર્સ વેગ અચળાંકનો એકમ સેકન્ડ ઇન્વર્સ હોય તો પ્રક્રિયા કયા ક્રમની થશે, તો કે ભાઈ પ્રથમ ક્રમની થશે, એ હમણાં આપણે કોષ્ટકમાં જોયું। તો આ જે વેગ અચળાંક છે એ કયા ક્રમની પ્રક્રિયાનો હશે, તો કે એ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો હશે। ગુજકેટની અંદર મિત્રો અવારનવાર આ ક્વેશ્ચન્સ પૂછાતા આવે છે, જેને માત્ર આપણે એકમ ઉપરથી નક્કી કરવાનું રહેશે કે પ્રક્રિયા એ શૂન્ય ક્રમની છે, પ્રથમ ક્રમની છે કે પછી દ્વિતીય ક્રમની છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનો ખૂબ જ સરસ મજાનો ટોપિક વિશેનો અભ્યાસ કરીએ, જેનું નામ છે આણ્વિકતા। આમ તો રાસાયણિક પ્રક્રિયાની અંદર, રાસાયણિક ગતિકીની અંદર પ્રક્રિયાનો ક્રમ એ ખૂબ જ મહત્વની બાબત છે, પરંતુ પ્રક્રિયાના ક્રમ ઉપરાંત જો કોઈ મહત્વની બાબત હોય, કોઈ એટલો જ અગત્યનો પ્રક્રિયાનો બીજો કોઈ ગુણધર્મ હોય તો એ છે આણ્વિકતા। હવે મિત્રો, આણ્વિકતા આપણને શું મદદ કરશે, તો આણ્વિકતા આપણને ક્રિયાવિધિ સમજવામાં મદદ કરશે। હવે ક્રિયાવિધિ વિશે થોડી વાત તમને કરી દઉં। ઘણી વખત રાસાયણિક પ્રક્રિયા છે એક તબક્કાની અંદર પૂર્ણ થઈ જતી હોય, કેટલીક વખત રાસાયણિક પ્રક્રિયા છે એક કરતા વધારે તબક્કામાં પૂર્ણ થતી હોય। તો જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા એક કરતા વધારે તબક્કામાં પૂર્ણ થતી હોય ત્યારે રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવી ખૂબ જ જરૂરી છે, જેને આપણે અંગ્રેજીમાં મિકેનિઝમ બોલીએ છીએ। તો આ ક્રિયાવિધિ સમજવામાં આપણને આ આણ્વિકતા છે એ ખૂબ જ મદદ કરશે। હવે સૌ પ્રથમ તો મારે તમને આણ્વિકતાની વ્યાખ્યા આપી છે, એક બહુ સરળતાથી હું તમને મિત્રો પહેલા આણ્વિકતાની વ્યાખ્યા સમજાવું। આણ્વિકતા છે ને મિત્રો, એ માત્ર ને માત્ર પ્રારંભિક પ્રક્રિયા માટે જ લાગુ પડે છે, અન્ય કોઈ પ્રક્રિયા માટે લાગુ પડતી નથી। પ્રારંભિક પ્રક્રિયા એટલે કે સરળ પ્રક્રિયા માટે જ, જેને આપણે પ્રાથમિક પ્રક્રિયા નામ બોલીશું। મિત્રો, આમ તો જ્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે ત્યારે પ્રક્રિયકો અથડાય છે, ત્યારે પ્રક્રિયકો વચ્ચેના બંધ તૂટે છે અને નિપજો વચ્ચેના નવા બંધ બને છે અને અંતે વિદ્યાર્થી મિત્રો આપણને નિપજ પ્રાપ્ત થાય છે। તો એ જ વસ્તુની ચર્ચા આપણે અહીંયા કરવાની છે કે પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા હોય,
स्पीसीज शब्द वापरे। स्पीसीज एटले परमाणु पण आवे, आयन पण आवे अने अणु पण आवे। एटले प्राथमिक प्रक्रिया में भाग लेता स्पीसीज यानी कि अणु परमाणु के आयन नी संख्या के जे अथड़ाय, अथड़ाय एटले शुं पामे, संघात पामे अने एने कारणे रासायणिक प्रक्रिया पूर्ण करवामां संकळाय तो तेने आण्विकता कहे छे। तेने एटले कोने? तो के संख्याने। विद्यार्थी मित्रों मानी लो कोई एक मारी पासे प्राथमिक प्रक्रिया छे, एमां बे अणु एकाबीजा साथे संघात अनुभवे छे, तो बे अणु संघात अनुभवे छे, तो संघात पामता अणुनी संख्या केटली? तो के बे। तो तेने आण्विकता केटली कहेवाय? तो के बे कहेवाय। एटला माटे मैं कह्युं छे के संख्या छे एने एने शुं कहेवामां आवे छे? तो के आण्विकता कहेवामां आवे छे। मात्र ने मात्र कई प्रक्रिया में भाग लेता होय? प्राथमिक प्रक्रिया में। तो प्राथमिक प्रक्रिया में भाग लेता कोई स्पीसीज यानी कि परमाणु आयन के अणु नी संख्या के जे एका बीजा साथे अथड़ाय अथवा एक साथे अथड़ाय यानी कि संघात पामे। हवे संघात पामे त्यारे आम खरेखर थाय छे शुं? तो मैं तमने हमणां कीधुं के ज्यारे संघात पामे त्यारे प्रक्रियको वच्चेना बंध तूटे छे અને નિપજો વચ્ચેના નવા બંધ રચાય છે અને પછી જ રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થાય છે। જુઓ તો જેટલા પરમાણુ અથડાયા હોય, જેટલા આયન અથડાયા હોય, જેટલા અણુ અથડાયા હોય એની સંખ્યાને એ પ્રક્રિયાની આણ્વિકતા કહેવામાં આવે છે। મિત્રો આણ્વિકતા ત્રણ પ્રકારની આપણને જોવા મળે છે રાસાયણિક પ્રક્રિયાના આણ્વિકતાને આધારે। મિત્રો ત્રણ પ્રકાર પડે છે, એક આણ્વિક, દ્વિ આણ્વિક અને ત્રણ આણ્વિક। ત્રણે ત્રણની વ્યાખ્યાઓ ખૂબ જ સિમ્પલ છે। જે રાસાયણિક પ્રક્રિયાની અંદર એક જ અણુ સંકળાયેલ હોય તો તેને એક આણ્વિક પ્રક્રિયા કહે છે, જે રાસાયણિક પ્રક્રિયામાં બે અણુ એકાબીજા સાથે સંઘાત અનુભવતા હોય તો તેને દ્વિઆણ્વીય પ્રક્રિયા કહે છે, અને જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ત્રણ અણુ એકાબીજા સાથે સંકળાતા હોય તો તેને ત્રિઆણ્વિક પ્રક્રિયા કહે છે। ચાલો આપણે ડિટેલમાં જોઈએ। સૌથી પહેલા મિત્રો બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે આણ્વિકતા વિશે સમજાવો, એટલે આપણે શરૂઆત કરીશું કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા ક્રમ આ સિવાયનો અગત્યનો એક શબ્દ છે, એક ગુણધર્મ છે જેનું નામ છે આણ્વિકતા। શેમાં મદદ કરશે આપણને આણ્વિકતા? તો કે ક્રિયાવિધિ સમજવામાં આપણને આણ્વિકતા છે એ મદદ કરશે। તરત જ આપણે મિત્રો વ્યાખ્યા લખીશું કે પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીઝની સંખ્યા જે એકાબીજા સાથે અથડાય છે અને રાસાયણિક પ્રક્રિયાને પૂર્ણ કરવા સાથે સંકળાયેલ છે જેને શું કહેવામાં આવે છે? આણ્વિકતા કહેવામાં આવે છે। પછી આપણે એડિંગ મારીશું એક આણ્વિક પ્રક્રિયા, તો એમાં શું લખીશું? એક જ પ્રક્રિયા કરતી સ્પીસીઝ સમાવિષ્ટ હોય તો એને એક આણ્વિક હોઈ શકે। યાની કે આપણે બહુ સિમ્પલ રીતે લખવું હોય તો લખી શકીએ કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં એક જ અણુ સંકળાયેલો હોય, સાંભળજો મિત્રો, જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં એક જ અણુ સંકળાયેલો હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને એક આણ્વિક ધરાવતી રાસાયણિક પ્રક્રિયા કહેવાય અથવા તો એને એક આણ્વિકતા કહેવામાં આવે છે। હવે એક આણ્વિકતાની પ્રક્રિયા હંમેશા વિઘટનની પ્રક્રિયા હોય। મિત્રો મેં અહીંયા શું કીધું કે સંઘાત પામે, હવે આપ સૌ જાણો છો કે એક અણુ ક્યારે સંઘાત ન પામે, સંઘાત પામવા માટે ઓછામાં ઓછા બે અણુની જરૂરિયાત પડે। તો અહીંયા આપણે એમ નહીં લખીએ કે એક અણુ સંઘાત પામે તો તેને એક આણ્વિકતા કહે છે, પણ એમ ચોક્કસ લખીશું કે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર એક અણુ સંકળાયેલો હોય તો તેને એક આણ્વિક પ્રક્રિયા કહેવામાં આવે છે। દાખલા તરીકે એમોનિયમ નાઇટ્રાઇટનું વિઘટન। અચ્છા મિત્રો બ વગતેની બાબત બોલું છું કે વિઘટનની પ્રક્રિયા એ હંમેશા એક આણ્વિક જ હોય છે। વિઘટનની પ્રક્રિયા હંમેશા કેવી હોય છે? એક આણ્વિક જ હોય છે। તો પહેલો ટોપિક કરીને લખશું એક આણ્વિકતા, તો લખીશું કે જે પ્રક્રિયામાં માત્ર એક જ અણુ સંકળાયેલો હોય તો તેવી પ્રક્રિયાને એક આણ્વિક પ્રક્રિયા કહે છે, જેનું ઉદાહરણ આવશે એમોનિયમ નાઇટ્રાઇટનું વિઘટન। મિત્રો આપણે એમોનિયમ નાઇટ્રાઇટના વિઘટનની જે રાસાયણિક પ્રક્રિયા છે એનો ચાલો મિત્રો આપણે અભ્યાસ કરીએ। તો આપ સૌ જોઈ શકો છો NH4NO2 એનું વિઘટન કર્યું તો શું મળ્યું? N2 અને 2H2O। આપ જોઈ શકો છો પ્રક્રિયક તરીકે માત્ર ને માત્ર એક જ અણુ છે,
प्रक्रियक तरीके मात्र ने मात्र केटला अणु छे? एक ज अणु छे। तो आवी प्रक्रिया ने केवी प्रक्रिया कहे छे? एक आण्विक प्रक्रिया। चलो मित्रों बीजो टॉपिक, द्विआण्विक प्रक्रिया कोने कहेवाय? तो जे प्रक्रिया में बे स्पीसीज संकळायेला होय अथवा जे प्रक्रिया में बे स्पीसीज एकबीजा साथे अथडामण अनुभवे तो तेवी प्रक्रिया ने द्विआण्विक प्रक्रिया कहेवामां आवे छे। उदाहरण तरीके लेवानुं छे आपणे हाइड्रोजन आयोडाइड नुं वियोजन, वियोजन एटले छूटू पड़वुं। चलो मित्रों एच आई ना केटला अणु छे? तो बे अणु, आप जोई शको छो आगळ बे मोल छे। तो एच आई ना बे अणु एकबीजा साथे अथडाय तो એમાંથી H2 છૂટું પડશે અને I2 છૂટું પડશે, એટલે કે આપણે શું કર્યું છે વિદ્યાર્થી મિત્રો? વિયોજન કર્યું છે। તો આવી પ્રક્રિયાને દ્વિઆણ્વીય પ્રક્રિયા કહેવામાં આવે છે। ચાલો ત્રીજો ટોપિક, ત્રિઆણ્વીય પ્રક્રિયા કોને કહેવાય? તો વ્યાખ્યા તો સેમ ઉપર મુજબ, જે રાસાયણિક પ્રક્રિયામાં ત્રણ સ્પીસીઝ સંઘાત અનુભવે તો તેને ત્રિઆણ્વીય કહે છે। મિત્રો જુઓ અહીંયા NO ના કેટલા સ્પીસીઝ? તો બે સ્પીસીઝ। O2 નો કેટલો સ્પીસીઝ? તો કે એક સ્પીસીઝ। સાથે મળીને શું બનાવ્યું? 2NO2। પણ શું બન્યું એ આપણા માટે અગત્યનું નથી, આપણા માટે અગત્યનું એ છે કે કેટલા અણુ સંઘાત અનુભવે છે। તો આ રાસાયણિક પ્રક્રિયામાં ત્રણ અણુઓ સંઘાત અનુભવે છે, તો આથી એ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવામાં આવશે? ત્રિઆણ્વીય પ્રક્રિયા કહેવામાં આવે છે। મિત્રો જો બે માર્ક્સની અંદર આ ક્વેશ્ચન્સ પૂછાય આણ્વિકતા વિશે સમજાવો તો માત્ર આપણે અહીં સુધીની જ ચર્ચા કરીશું, ત્રિઆણ્વીય સુધીની। પહેલા આણ્વિકતાની વ્યાખ્યા લખીશું, પછી એક આણ્વિક કોને કહેવાય એનું ઉદાહરણ, દ્વિઆણ્વિક કોને કહેવાય એનું ઉદાહરણ, અને ત્રિઆણ્વિક પ્રક્રિયા કોને કહે છે એનું ઉદાહરણ। એટલું જ કામ આપણે જો બે માર્ક્સમાં ક્વેશ્ચન્સ પૂછાય તો આપણે કામ કરીશું, પણ વધારે માર્ક્સમાં પૂછાય તો આગળ પણ આપણે જોઈએ। હવે તમને એવું થતું હશે કે સાહેબ માત્ર ત્રિઆણ્વીય સુધી જ પ્રક્રિયાનો ક્રમ આવતો હશે? તો મિત્રો એવું નથી, આપણે જોઈએ કે ત્રણ કરતા વધારે અણુઓ સંઘાત પામે, જો ત્રણ સુધી આપણે શું નામ આપ્યું છે તો ત્રણ સુધી આપણે ત્રિઆણ્વિક નામ આપ્યું છે, પણ ત્રણ કરતા વધુ અણુઓ સંઘાત પામે અને એક સાથે પ્રક્રિયા કરે તેવી સંભાવ્યતા ઘણી ઓછી છે। ત્રણ અણુ સુધી સંઘાત પામે એવી રાસાયણિક પ્રક્રિયા આપણને ખૂબ જ જોવા મળશે, પરંતુ ત્રણ કરતા વધારે અણુ સંઘાત પામતા હોય એવી રાસાયણિક પ્રક્રિયાની સંભાવના ખૂબ જ ઓછી છે। વિદ્યાર્થી મિત્રો આણ્વિકતા ત્રણ ધરાવતી પ્રક્રિયાઓ ઘણી ઓછી હોય અને આ પ્રક્રિયા કેવી હોય છે? તો કે ખૂબ જ ધીમી હોય છે। હવે એક બાબત મારે તમને ખાસ કહેવી છે કે દ્વિઆણ્વિક કોઈ પ્રક્રિયા હોય કે ત્રિઆણ્વિક કોઈ પ્રક્રિયા હોય એનો પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતા બંને સમાન હોય। મિત્રો જે વાક્ય બોલું છું એ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ અગત્યતા ધરાવે છે, હજી એકવાર બોલું છું, લખવું હોય તો નોટ કરી લેજો, ખૂબ અગત્યની બાબત છે જે તમારી ટેક્સ્ટબુકની અંદર આપેલી નથી। દ્વિઆણ્વિક પ્રક્રિયા અને ત્રિઆણ્વિક પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ આણ્વિકતા જેટલો જ થાય, યાની કે દ્વિઆણ્વિક પ્રક્રિયા હોય તો એનો પ્રક્રિયા ક્રમ બે થાય અને ત્રિઆણ્વિક પ્રક્રિયા હોય તો એનો પ્રક્રિયા ક્રમ ત્રણ થશે। તો તરત જ સવાલ થાય કે સાહેબ એક આણ્વિક પ્રક્રિયાનું શું? તો સાંભળો મિત્રો કે એક આણ્વિક પ્રક્રિયાનો ક્રમ, પ્રક્રિયા ક્રમ એક થશે ચોક્કસ, આણ્વિકતા એક, પ્રક્રિયા ક્રમ એક, પણ ક્યારે? તો ઊંચા તાપમાને અને નીચા દબાણે। ચાલો મિત્રો આગળ જોઈએ, આથી સ્પષ્ટ છે કે તત્વયોગમિતિ સમીકરણમાં સમાવિષ્ટ ત્રણ કરતા વધારે અણુની પ્રક્રિયાઓ ઘણી જ જટિલ હોય છે, જે એક કરતા વધુ તબક્કામાં થતી હોય છે। મિત્રો આ ટોપિકની શરૂઆતમાં જ આપણે એ ચર્ચા કરી કે આણ્વિકતા માત્ર ને માત્ર પ્રાથમિક પ્રક્રિયાને જ લાગુ પડે છે, યાને કે પ્રારંભિક પ્રક્રિયાને જ લાગુ પડે છે, જટિલ પ્રક્રિયાઓને આણ્વિકતા શબ્દ છે એ લાગુ પડતો નથી। તો જે પ્રક્રિયા ત્રણ કરતા વધારે તબક્કામાં થતી હોય તો તે રાસાયણિક પ્રક્રિયાઓ જટિલ કહેવાય, ખૂબ જ જટિલ હોય, ઘણી જ જટિલ હોય, અને એવી પ્રક્રિયા જો મિત્રો પ્રક્રિયા આપી છે KClO3 વત્તા 6FeSO4 વત્તા 3H2SO4 ગિવ્સ KCl
વત્તા 3Fe2SO4 થ્રાઇસ વત્તા 3H2O. હવે આ પ્રક્રિયા સ્પષ્ટ રીતે સૂચવે છે કે પ્રક્રિયા ક્રમ 10 થશે. શા માટે? તો જુઓ, આનો ઉપર ઘાતાંક આવશે 1, આનો ઉપર ઘાતાંક આવશે 6, આનો ઉપર ઘાતાંક આવશે 3. આપણે વેગ લખવા જઈએ તો 6 ને 3, 9 ને 1, 10. તમને ખબર છે કે ઘાતાંકોનો સરવાળો કરીએ તો પ્રક્રિયાનો ક્રમ મળે. આનો ઘાતાંક કાંઈ નથી એટલે 1, આનો ઘાતાંક 6 એટલે કે 6, આના મોલ 3 એટલે ઘાતાંક 3. તો 3 વત્તા 6 બરાબર 9 વત્તા 1 10. તો તરત ખબર પડે કે સાહેબ આ રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ 10 થશે. અહીંયા લખ્યું છે ક્રમ 10 થશે. પરંતુ જાણીને નવાઈ લાગશે કે આ રાસાયણિક પ્રક્રિયા ખરેખર કયા ક્રમની છે? દ્વિતીય ક્રમની છે. લે સાહેબ આવું કેમ? તો મિત્રો તમને એની માહિતી પણ આપી દઉં. આવું કેમ? તો આવું એટલા માટે, બરાબર સમજો કે આ જટિલ પ્રક્રિયા છે અને જટિલ પ્રક્રિયા એક કરતા વધારે તબક્કામાં થતી હોય છે. તો જ્યારે પ્રક્રિયા એક કરતા વધારે તબક્કામાં થતી હોય ત્યારે એનો જે ધીમો તબક્કો છે એ પ્રક્રિયાનો ક્રમ નક્કી કરશે. બધા જ તબક્કા પ્રક્રિયાનો ક્રમ નહીં નક્કી કરે. હવે જુઓ, આ રાસાયણિક પ્રક્રિયા ખરેખર જુઓ તો કેટલામાં ક્રમની થશે? 10માં ક્રમની થશે. પરંતુ આ રાસાયણિક પ્રક્રિયા છે એ દ્વિતીય ક્રમ ધરાવે છે. શા માટે? તો તરત ખબર પડે કે આ રાસાયણિક પ્રક્રિયા એક કરતા વધારે તબક્કામાં થતી હશે, પરંતુ એનો સૌથી ધીમો તબક્કો છે એ પ્રક્રિયાનો ક્રમ નક્કી કરશે. કેટલાક તબક્કામાં થાય, કયો તબક્કો એકંદર પ્રક્રિયાના વેગને નિયંત્રિત કરે છે? તો આ પ્રશ્નનો ઉત્તર આપણે ત્યારે જ આપી શકે જો પ્રક્રિયાની ક્રિયાવિધિનો અભ્યાસ કરીએ. એક સરસ મજાનું મિત્રો અહીંયા ઉદાહરણ આપણને આપેલું છે કે કોઈ એક રીતે હરીફાઈની રમતમાં ટીમની જીતની તક ટીમના સૌથી ધીમી ગતિવાળા વ્યક્તિ પર આધાર રાખશે. જો મિત્રો, કોઈ પણ હરીફાઈવાળી રમત હોય તો હરીફાઈવાળી રમતની અંદર ટીમની જીત એ કયા ખેલાડી ઉપર આધાર રાખશે? તો સૌથી ધીમી ગતિવાળા ખેલાડી ઉપર આધાર રાખશે. જો ટીમની અંદર જે સારા ખેલાડીઓ છે એ તો ખૂબ સારું પરફોર્મન્સ આપવાના જ છે અને ટીમને જીતાડવાના છે, પણ ટીમની અંદર રહેલો કોઈ વીક ખેલાડી, ધીમી ગતિવાળો ખેલાડી જો સારું પરફોર્મન્સ આપશે તો ટીમ છે એ જીતશે. તો આમ તો ટીમની જીતનો આધાર એ ધીમી ગતિવાળા વ્યક્તિ ઉપર આધારિત રાખે છે. મિત્રો, આ એક્ઝામ્પલ આપણને એવું સમજાવવા માંગે છે કે રાસાયણિક પ્રક્રિયા ગમે તેટલા તબક્કામાં થતી હોય પણ પ્રક્રિયાનો ક્રમ અથવા પ્રક્રિયાનો વેગ એ હંમેશા ધીમો તબક્કો જ નક્કી કરશે અને સૌથી ધીમા તબક્કાથી નિયંત્રિત થશે, જેને વેગ નિર્ણાયક તબક્કો કહે છે. સૌથી ધીમા તબક્કાને કયો તબક્કો કહે છે? વેગ નિર્ણાયક તબક્કો. મિત્રો, આ જ વસ્તુ સમજાવવા માટે આપણને અહીંયા હાઇડ્રોજન પેરોક્સાઇડના વિઘટનની પ્રક્રિયાનું એક સરસ મજાનું આપણને ઉદાહરણ આપેલું છે કે H2O2 એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડનું આલ્કલાઇન માધ્યમની અંદર વિઘટન કરીએ તો આપણને શું મળશે? તો 2H2 વત્તા O2 મળશે. એનો વેગ આપણે લખવો હોય તો કેમ લખી શકાય? તો H2 અને I, કેમ કે આલ્કલાઇન માધ્યમ પણ આપણને પ્રક્રિયક તરીકે કામ કરશે. હવે તમે જુઓ, આ રાસાયણિક પ્રક્રિયા અહીંયા એક જ તબક્કાની અંદર દર્શાવેલી છે, પણ જો આમ જોવા જઈએ તો આ રાસાયણિક પ્રક્રિયા ખરેખર બે તબક્કામાં થાય છે. પહેલાં H2O2નો એક મોલ એ આઈ સાથે પ્રક્રિયા કરશે એટલે H2O અને IO માઇનસ મળશે. પછી H2O2નો બીજો મોલ એ અહીંયા જે નિપજ મળી IO માઇનસ એની સાથે પ્રક્રિયા કરશે, H2O આઈ માઇનસ અને O2 મળશે. હવે બંને તબક્કા એ દ્વિઆણ્વિક પ્રક્રિયા છે. અહીંયા પણ બે અણુ સંકળાયેલા છે, અહીંયા પણ બે અણુ સંકળાયેલા છે એટલે દ્વિઆણ્વિક પ્રક્રિયા થશે. IO સ્પીસીને મધ્યવર્તી કહે છે કારણ કે પ્રક્રિયા દરમિયાન બને છે, પરંતુ એકંદર પ્રક્રિયાના સમતોલિત સમીકરણમાં ક્યાંય જોવા મળતું નથી. હવે પ્રથમ તબક્કો ધીમો હોવાના કારણે વેગ નિર્ણાયક તબક્કો બનશે. તો આ રાસાયણિક પ્રક્રિયા આપ મિત્રો જોઈ શકો છો કે આ રાસાયણિક પ્રક્રિયા એક જ તબક્કામાં, એને અહીંયા બે તબક્કા દર્શાવ્યા છે. તો બંને તબક્કામાંથી પ્રથમ તબક્કો છે એ કયો તબક્કો છે? ધીમો તબક્કો છે. અને આપણે હમણાં કીધું એમ કે ધીમો તબક્કો છે તે વેગ નિર્ણાયક તબક્કો બનશે. ચાલો મિત્રો, તો અહીંયા સુધીનું કામ આપણે આણ્વિકતાની ટૂંક નોંધમાં કરવાનું છે. હવે એક સરસ મજાનો 2 માર્ક્સનો પ્રશ્ન અહીંયાથી પૂછાય છે, તફાવત આપો પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતાનો તફાવત આપો. 2 માર્ક્સનો પ્રશ્ન છે, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે 2 માર્ક્સ માટે.
तो सौथी पहला तो प्रक्रियानो क्रम ए प्रायोगिक राशि छे, ज्यारे शून्य अथवा अपूर्णांक होई शके, पण आण्विकता क्यारे शून्य के अपूर्णांक होई शके नहीं। क्यारे शून्य अणु न अथड़े, क्यारे अर्धो अणु अपूर्णांक अणु न अथड़े, एटले प्रक्रियानो क्रम छे ए प्रायोगिक राशि छे, पण ए शून्य होई शके અને અપૂર્ણાંક પણ હોઈ શકે। પહેલો મુદ્દો, પ્રક્રિયાનો ક્રમ શૂન્ય પણ હોઈ શકે અને અપૂર્ણાંક પણ હોઈ શકે, પરંતુ આણ્વિકતા ક્યારેય શૂન્ય કે અપૂર્ણાંક હોતી નથી, તફાવતનો પહેલો મુદ્દો। બીજો મુદ્દો, પ્રક્રિયા ક્રમ એ પ્રાથમિક તેમજ જટિલ પ્રક્રિયાને લાગુ પડે, જ્યારે આણ્વિકતા માત્ર ને માત્ર પ્રાથમિક પ્રક્રિયાને લાગુ પડે। જટિલ પ્રક્રિયા માટે આણ્વિકતાનો કોઈ જ અર્થ રહેતો નથી। આ મિત્રો હજી એકવાર બોલું છું, તફાવત બે માર્ક્સમાં ખૂબ જ અગત્યનો છે। તો પહેલો મુદ્દો શું હતો કે પ્રક્રિયાનો ક્રમ એ પ્રાયોગિક રાશિ છે, એ શૂન્ય અથવા અપૂર્ણાંક હોઈ શકે, પણ આણ્વિકતા ક્યારેય શૂન્ય અથવા અપૂર્ણાંક હોઈ શકે નહીં। પ્રક્રિયાનો ક્રમ એ બંને પ્રક્રિયાને લાગુ પડે, બંને એટલે પ્રાથમિક અને જટિલ બંને પ્રક્રિયાઓને લાગુ પડે છે, જ્યારે આણ્વિકતા માત્ર ને માત્ર પ્રાથમિક પ્રક્રિયાને લાગુ પડે છે। જટિલ પ્રક્રિયા માટે આણ્વિકતાનો કોઈ જ અર્થ રહેતો નથી। મિત્રો આ એના બે મુદ્દા થયા, અને તફાવતનો ત્રીજો મુદ્દો કે જટિલ પ્રક્રિયા માટે ક્રમ છે સૌથી ધીમા તબક્કા વડે દર્શાવે છે, સૌથી ધીમો તબક્કા આણ્વિકતા એકંદર પ્રક્રિયાના ક્રમ જેટલી જ હોય છે, યાની કે સૌથી ધીમો તબક્કો હશે એ જ વેગ નિર્ણાયક તબક્કો બનશે। ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે લખાણ સંબંધિત 4.3 વિશેની કેટલીક ચર્ચા કરીએ। પ્રક્રિયા એ વત્તા બી ગીવ્સ નિપજ માટે વેગ આપણને આપી દીધો, પ્રક્રિયાનો ક્રમ કેટલો હશે હવે આપ જાણો છો। પ્રક્રિયાનો ક્રમ ગોતવા માટે શું કરવાનું, ઘાતાંકોનો સરવાળો અહીંયા કેટલો છે અડધો, અહીંયા કેટલો છે બે, તો આપને તરત જ જવાબ મળશે તો કે અડધો વત્તા બે એટલે કે 2.5। તો પ્રક્રિયાનો ક્રમ કેટલો મળ્યો આપણને 2.5। ચાલો 4.4 જોઈએ, એક્સ અણુઓનું વાયમાં પરિવર્તન ગતિકેના બીજા નિયમને અનુસરે છે, યાની કે પ્રક્રિયા કયા ક્રમની છે, બીજા ક્રમની છે। બીજા ક્રમની પ્રક્રિયા હોય તો એક્સનો શું કહેવાય, વર્ગ કહેવાય, કેમ કે બીજા ક્રમની પ્રક્રિયા છે। જો એક્સની સાંદ્રતા 3 ગણી કરી દેવામાં આવે, એક્સની જગ્યાએ 3 મૂકી દો, 3 ગણી કરી દેવામાં આવે તો 3 નો વર્ગ એટલે કેટલા થશે, 9। તો વાયના નિર્માણનો દર કેટલો થશે, તો વાયના નિર્માણનો દર કેટલો થશે મિત્રો, 9 ગણો વાયના નિર્માણનો દર થશે। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો આ લેક્ચર નંબર 6 આપણે અહીંયા સુધી રાખીએ છીએ, મળીશું લેક્ચર નંબર 7માં। થેન્ક યુ।